नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने काव्य नंबर 9 भावना अबोला लोकगीतनों परिचय तेमज लोकगीतनों टूंकमासार समझ्या हता। आज आपने लोकगीतनी पंक्तिओनो अभ्यास करीशुं। तो जोईए नायिका पोतानी सहियर पोतानी बहेनपणीने શું કહે છે। મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, પહેલી 3 પંક્તિ। મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈરું અબોલા ભવરિયા। ડુંગર કોરીને એટલે કે ડુંગર કોતરીને ઘર કર્યા એટલે કે ઘર તૈયાર કર્યું। કમાડ તળપદો શબ્દ, શિષ્ટરૂપ બારણા, મોરી સૈરું એટલે કે મારી સહિયરો, અબોલા એટલે ન બોલવું તે, ભવરિયા શબ્દ તળપદો શબ્દ, રિયા એટલે કે રહ્યા, ભવના રહ્યા એટલે કે જીવનભરના રહ્યા। પહેલી 3 પંક્તિની સમજૂતી જોઈએ। નાયિકા કહે છે, મેં તો ડુંગર કોરીને ઘર તૈયાર કર્યા, મેં તો કાચના બારણા તૈયાર કર્યા, હે મારી સહિયરો પતિ સાથેના અબોલા તો જીવનભરના જ રહ્યા। એના પછીની 4-7 પંક્તિ જોઈએ। મેં તો અગર ચંદણના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઓબાળ, મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓર્યા શેર। શબ્દ જોઈએ, અગર ચંદણ એટલે કે સુગંધી પદાર્થ, ચૂલો શબ્દ સમૂહ માટે એક શબ્દ, રાંધવા માટે બળતણ ગોઠવવા કરાતી જગ્યા, આંધણ શબ્દ સમૂહ માટે એક શબ્દ, રાંધવા માટે પહેલેથી ગરમ મૂકેલું પાણી એને આંધણ કહેવાય, ઓરિયા એટલે કે ઓરવા। જોઈએ આપણે 4-7 પંક્તિઓની સમજૂતી। નાયિકા કહે છે, મેં તો અગર ચંદનના ચૂલા બનાવ્યા, મેં તો એમાં બળતણ માટે ટોપરા નાખ્યા, એ ચૂલા પર મેં દૂધના આંધણ મૂક્યા, એમાં એક શેર ચોખા ઓર્યા। ત્યાર પછી આપણે 8-11 પંક્તિ જોઈએ। એક અધર સાંભળી સમસમે, બેની મારો સંદેશો લઈ જા, મારા દાદાની ડેલીએ જઈ કેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ। શબ્દ જોઈએ, અધર સાંભળી સમસમે, એક સાંભળી આકાશમાં અધર સમસમ અવાજ કરતી ઉડે છે, બેની એટલે કે બહેન, મારો સંદેશો એટલે કે સમાચાર, વાવડ, મારા દાદાની ડેલીએ જઈ કહેજે, શિષ્ટરૂપ કહેજે, પડ્યા છે દુઃખ એટલે કે દુઃખ પડ્યું છે। આપણે 8-11 પંક્તિની સમજૂતી જોઈએ। એક સાંભળી આકાશમાં અધર સમસમ અવાજ કરતી ઉડે છે। નાયિકા સાંભળીને કહે છે, બહેની મારો સંદેશો લઈ જા, મારા દાદાની ડેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને સાસરીમાં દુઃખ પડ્યા છે। 12-13 પંક્તિ જોઈએ આપણે। દીકરી દુખરે હોય તે વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ। આપણે શબ્દ જોઈએ, વેઠીએ તળપદો શબ્દ, શિષ્ટરૂપ સહન કરીએ, વેઠે છે એટલે કે સહન કરે છે। આપણે 12-13 પંક્તિની સમજૂતી જોઈએ। દાદા પોતાની સાસરીમાં રહેલી દીકરીને એક ડાહી સલાહ આપે છે। દાદા કહેરાવે છે કે દીકરી દુઃખ હોય તો તેને સહન કરીએ, દીકરી સુખ તો સૌ વેઠે એટલે કે સુખ તો સૌ ભોગવે। એના પછી આપણે 14-17 પંક્તિ જોઈએ। દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય, દાદા કુવોરે હોય તો ત્યાગીએ, ઓલ્યા સમંદર તાગ્યા કેમ જાય। શબ્દ જોઈએ, તાગ કાઢવો એટલે કે માપ, અંદાજ કાઢવો, માપ કાઢવો, ઓલિયા એટલે કે પહેલાં। ત્યારે દીકરી કહે છે, સમજૂતી જોઈએ, હે દાદા ખેતર હોય તો તેને ખેડી શકાય, પણ પહેલાં ડુંગર કઈ રીતે ખેડવા, હે દાદા કૂવો હોય તો તેનો તાગ કાઢી શકાય, પહેલાં સમુદ્રનો તાગ સી રીતે કાઢી શકાય। 18-21 પંક્તિ જોઈએ। દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય, દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલિયા કરમ વાંચ્યા કેમ જાય। આપણે શબ્દ જોઈએ, ઢાંઢો એટલે કે શિષ્ટરૂપ તળપદો શબ્દ છે, બળદ, વેચીએ એટલે કે એને વેચી શકાય,
ओलियो एले के पेलो, परणियो एट्ले के पति, ओलिया एले के पेला, करम एट्ले के कर्म। अपने 18-21 पंक्तिनी समझूती जोईए। दीकरी कहे छे के हे दादा, बळद होय तो तेने वेची शकाय, पेलो परणियो एले के पति केम वेची शकाय? दादा, कागळ होय तो वाँची शकाय, पेला करम એટલે કે કર્મ નસીબ કઈ રીતે વાંચી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ, આમાં વેરી મોસ્ટ એમ્પી બે જોયા। રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવો શબ્દ છે, એને આંધણ કહેવાય। ઘર આગળની બાંધેલી દરવાજાવાળી રચના શબ્દ સમૂહ માટે એક શબ્દ, એને ડેલી કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં તળપદા શબ્દ પણ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। તો આપણે સહેજ જોઈએ કાવ્યમાં કયા કયા તળપદા શબ્દ આવ્યા હતા। મોરી એટલે કે મારી, ચંદન શિષ્ટરૂપ ચંદન, સહેરો શિષ્ટરૂપ સહિયરો, ભર્યા શિષ્ટરૂપ ભર્યા, ઓબાળ શિષ્ટરૂપ બળતણ, ચોખલા શિષ્ટરૂપ ચોખા, પડિયા શિષ્ટરૂપ પડ્યા, રિયા શિષ્ટરૂપ રહ્યા, ઢાંઢો તળપદો શબ્દ શિષ્ટરૂપ બળદ, કરમ શિષ્ટરૂપ શબ્દ કર્મ અથવા તો નસીબ, મેલિયા એટલે કે મૂક્યા, કેજે શિષ્ટરૂપ કહેજે, ઓલિયા એટલે કે પેલા, ટોપરડે એટલે કોપરાથી, પરણ્યો એટલે કે પતિ। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કાવ્ય નંબર 9ની પંક્તિઓ શબ્દના અર્થ અને સમજૂતી સાથે સમજ્યા। આજના લેક્ચરમાંથી તમારે 4 માર્કના 2 પ્રશ્ન, પેલો છે નાયકાએ પતિને મનાવવા સા સા પ્રયત્ન કર્યા તેનું શું પરિણામ આવે છે, 4 માર્કનો બીજો પ્રશ્ન નાયકાએ મોકલેલ સંદેશો લખો, તેમજ 2 માર્કના 2 પ્રશ્ન કાચના કમાળ શબ્દ દ્વારા નાયકાની સી વેદના પ્રગટી છે, 2 માર્કનો બીજો પ્રશ્ન નાયકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, 4 માર્કના 2 પ્રશ્ન તેમજ 2 માર્કના 2 પ્રશ્ન તમારે નોટમાં લખીને પાકા કરવાના રહેશે। આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નો તેમજ 1-1 માર્કના ફક્ત પાકા કરવાના રહેશે। આભાર।